નામોદગર વેપારી એસોસિએશનના હોદ્દેદારોએ કામના કેટલાક રૂંધાતા વિકાસ અને પડતર પ્રશ્નોને લઈને ધારાસભ્ય ડી કે સ્વામીને તેમના નિવાસસ્થાને જઈ રાત્રિ દરમિયાન લેખિત અને મૌખિકમાં રજૂઆતો કરી. આમોદગર વેપારી એસોસિએશન હોદ્દેદારોએ ધારાસભ્ય ડી કે સ્વામીના નિવાસસ્થાને જઈ કેટલીક આમોદના જરૂરિયાતના વિકાસ કરવા લેખિત અને મૌખિકમાં રજૂઆત કરી હતી, જેમાં આમોદના મહત્વના મુદ્દા આમોદ નગરપાલિકાના સફાઈ કામદારો છેલ્લા કેટલાય દિવસોથી તેમની માંગણીઓને લઈને ધરણા ઉપર ઉતર્યા, જેને લઈને સમગ્ર આમોદ પંથકમાં રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી હોય. હાલમાં ચાંદીપુરા રોગ જેવી ભયંકર બીમારી ગુજરાતમાં ચાલી રહી છે, તેની અસર આમોદમાં ન થાય જેથી ઝડપથી આમોદ નગરના સફાઈ કામદારોના પ્રશ્નોનું નિરાકરણ આવે તેવી ધારદાર રજૂઆત કરાય. આ સિવાય સરકારી કચેરીઓમાં ઝડપથી લોકોના કામ થાય અને કરોડોના ખર્ચે નિર્માણ પામેલું શોપિંગ સેન્ટર ઝડપથી ચાલુ થાય તેવી માંગ કરાઈ હતી. જ્યારે આમોદથી અમદાવાદ જતી બસ ફરીથી આમોદ ગામમાં પ્રવેશીને પરત ફરે તે અંગે રજૂઆત કરી હતી, જ્યારે આમોદના પિકઅપ સ્ટેન્ડ અંગે તેમજ સિટી સર્વેની કચેરીને પડતી હાલાકીને પગલે ધારદાર રજૂઆત કરી હતી, જેને આમોદ જંબુસરના ધારાસભ્ય ડી કે સ્વામીએ વેપારી એસોસિએશનના હોદ્દેદારોની તમામ વાત સાંભળીને તેમની રૂબરૂમાં જાતે લાગતા વળગતા અધિકારીઓને તાત્કાલિક ફોન કરી પડતી હાલાકીનો ઉકેલ લાવવા અનુરોધ કર્યો હતો. તાત્કાલિક અને યુદ્ધના ધોરણે લેવાતા નિર્ણયને આમોદ નગર વેપારી એસોસિએશનના હોદ્દેદારોએ વધાવી લીધો હતો, આભાર વ્યક્ત કર્યો હતો. જ્યારે આ પ્રસંગે આમોદ નગર વેપારી એસોસિએશનના હોદ્દેદારો સુલતાનભાઈ કતરી, હસમુખભાઈ તમાકુવાળા, પરેશ ડબગર, સલીમભાઈ દલાલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ અમારા આમોદ નગર વેપારી એસોસિએશનના ઉપપ્રમુખ શ્રી હસુભાઈ તમાકુવાળાએ આપણા ધારાસભ્ય લોકલાડીના ડી કે સ્વામીજીને એપોઇન્ટમેન્ટ લીધી અને એપોઇન્ટમેન્ટના આધારે અમે તાત્કાલિક આજે 9:45 વાગ્યે નાયર મુકામે ગુરુકુળમાં આવી ગયા છે અને જે બી આમોદ નગરના સ્પર્શતા દરેક પ્રશ્નો, એમાં પિકઅપ સ્ટેન્ડ બી આવી ગયું, એસટીનું પોસ્ટ ઓફિસ પણ આવી ગઈ, સિટી સર્વે, રજિસ્ટ્રાર, સબ રજિસ્ટ્રાર ઓફિસ માટેની પણ વાત આવી ગઈ, પછી ગેસ પાઇપલાઇન માટે પણ આવી ગયું, પછી જે શોપિંગ સેન્ટર જે નિષ્ક્રિય થયું 3 વર્ષથી એની પણ રજૂઆત કરી, અને આમોદ અમદાવાદ બસની, પછી પેલી ઇન્ટરસિટી જે આમોદ ભરૂચ ભરૂચ આમોદ ચાલે તેના માટે પણ રજૂઆત કરી છે. અને સ્વામીજીએ બહુ શાંતિથી અમારી વાતો સાંભળી ને સ્વામીજીએ અમારી સામે સ્પીકર પર ફોન લઈને જે તે અધિકારી સાથે વાત કરી અમારી રૂબરૂ, એટલે અમને ઘણો સંતોષ થયો સ્વામીજીની વાતથી અને અમે એમના ખૂબ ખૂબ આભારી અને ઋણી છીએ.